સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ માટે ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, આપનું સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. ધોરણ 8 સેમેસ્ટર બીજું, એમાં મેથ્સ ગણિતમાં જે આપણે પહેલો પાઠ છે બેંક, જે આપણે સ્વાધ્યાયપોથીના જે પ્રશ્ન છે એ જોયા. આજે આપણે સ્વાધ્યાયન, તો પહેલો પ્રશ્ન છે આપણે ખાલી જગ્યા પૂરો. બેંક પાઠમાં પહેલી ખાલી જગ્યા એમ છે કે બેંકમાં ખાતું ખોલાવનારને બેંકમાં ખાલી જગ્યા કહેવાય છે. તો બેંકમાં જે ખાતું ખોલાવે એને ખાતેદાર કહેવાય. બીજી ખાલી જગ્યા, બેંક સાથેનો નાણાકીય જે વ્યવહારોની નોંધ કરવાની ચોપડી છે એને ખાલી જગ્યા કહેવાય છે. બેંકમાં જે આપણે નાણાં ઉપાડ કરીએ, જમા કરીએ, તેનો વ્યવહાર રાખવા માટેની જે ચોપડી છે એને કહેવાય પાસબુક. ત્રીજી ખાલી જગ્યા, ચેકના મુખ્યત્વે ખાલી જગ્યા પ્રકાર છે. તો ચેકના મુખ્યત્વે 3 પ્રકારો છે. ચોથી ખાલી જગ્યા, બેંકમાં ખાલી જગ્યા ખાતા ઉપર વ્યાજ મળતું જ નથી. તો ચાલુ ખાતા ઉપર, જે વેપારી લોકો સરકારી કચેરીઓના ખાતા હોય એ બધા ચાલુ ખાતા હોય છે. પાંચમી ખાલી જગ્યા, બેંકમાં ખાલી જગ્યા ખાતું ખોલાવતી વખતે મુદત નક્કી કરી દેવામાં આવે છે. તો બાંધી મુદત ખાતું, બેંકમાં જ્યારે ખાતું ખોલાવીએ ત્યારે જ જે તે રૂપિયા તમારે પૈસા મૂકવા હોય તેની મુદત બાંધવામાં, 1 વર્ષ 2 વર્ષ, એ ખાતાને કહેવાય બાંધી મુદત ખાતું. છઠ્ઠી ખાલી જગ્યા, ખાલી જગ્યા ચેકના નાણાં રોકડા ન મળે પણ ખાતામાં જ જમા થાય. જવાબ, ક્રોસ્ડ ચેક, જેનું બીજું નામ એકાઉન્ટ પે ચેક તરીકે ઓળખાય છે. સાતમી ખાલી જગ્યા, ખાલી જગ્યા ચેકનો વપરાશ સૌથી વધુ જોખમી છે. જવાબ, બેરર ચેક. આ ચેકમાં જ્યારે સેલ્ફ લખવામાં આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિને જો આ ચેક આવે જમા કરે બેંકમાં એટલે એને નાણાં રોકડા મળે છે, જેથી એ જોખમી ચેક ગણવામાં આવે છે. આઠમી ખાલી જગ્યા, ડિમાન્ડ ડ્રાફ્ટને ટૂંકમાં ખાલી જગ્યા કહેવાય છે. ડિમાન્ડ ડ્રાફ્ટને ટૂંકમાં DD કહેવામાં આવે છે. ડિમાન્ડનો D ને ડ્રાફ્ટનો D, ડિમાન્ડ ડ્રાફ્ટનું DD થઈ ગયું ટૂંકમાં. નવમી ખાલી જગ્યા, ખાલી જગ્યા ચેકનો વપરાશ સૌથી વધુ સલામત છે. જવાબ, ક્રોસ્ડ ચેક. દસમી ખાલી જગ્યા, બચત ખાતા કરતાં બાંધી મુદત ખાતા પર ખાલી જગ્યા વ્યાજ મળે તો વધારે. SB એકાઉન્ટ હોય એના કરતાં તમને બાંધી મુદત ખાતામાં વધારે વ્યાજ મળે છે. હવે પ્રશ્ન બીજોમાં આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ કે સામાન્ય રીતે વેપારીઓ બેંકમાં ખાલી જગ્યા ખાતું ખોલાવે છે. તો ચાલુ ખાતું. બીજી ખાલી જગ્યા, બેરર ચેકના નામે સ્થાને ગુજરાતીમાં પોતે લખવામાં આવે છે. બેરર ચેક હોય એટલે એમાં જેના ચેક લખવાનું એને સેલ્ફ અથવા તો પોતે લખવામાં આવે. ત્રીજી ખાલી જગ્યા, ચેકમાં ઓવર બેરર લખેલ ઉપર લીટી કરી દેતા તે ખાલી જગ્યા ચેક બની જાય છે. તો ઓવર બેરરની લીટી કરી નાખો એટલે ઓર્ડર ચેક બની જાય છે. જે કોઈ પણ વ્યક્તિ એક બીજી વ્યક્તિ માટે લખે ચેક અને જો એને રોકડા પૈસા જોતા હોય બેંકમાંથી તો આ રીતનો ચેક લખવામાં આવે છે, ઓર્ડર ચેક. ચોથી ખાલી જગ્યા, ચેકમાં ડાબી બાજુ ઉપરના ભાગમાં બે સમાંતર લીટી કરી દેતા ખાલી જગ્યા ચેક બની જાય છે. જ્યારે ડાબી બાજુ ઉપરના ખૂણામાં બે સમાંતર લીટી વચ્ચે તમે ક્રોસ્ડ ચેક અથવા તો SC પે એટલે એકાઉન્ટ પે ચેક લખી નાખો એટલે એ ચેક તમારે બીજાના ખાતામાં પૈસા જમા થાય છે, રોકડા મળતા નથી. પાંચમી ખાલી જગ્યા, ખાલી જગ્યા ખાતામાં
નક્કી કર્યા પ્રમાણે દર માસે રકમ જમા કરવી પડશે. જવાબ, રિકરિંગ જમા ખાતું. આ ખાતામાં તમારે દર મહિને પહેલેથી જ આપણે જ્યારે ખાતું ખોલાવીએ તે નક્કી કરી દીધું હોય કે 2000-3000 કે જે તમારું સેવિંગ હોય એ રીતના દર મહિને 1-5 તારીખે એમ ડેટ નાખેલી કરેલી હોય એમાં તમારે એટલા રૂપિયા મૂક્યા. છઠ્ઠી ખાલી જઈએ, બાંધી મુદતના ખાતામાં મુદત પહેલાં નાણાં ઉપાડી લેતા વ્યાજ ખાલી જગ્યા મળે, ઓછું મળે. જો મુદત એની 1 વર્ષની હોય ને તમે વચ્ચેથી જ ઉપાડ્યો તો વ્યાજ મળે ખરી, પણ વ્યાજ ઓછું હોય. એના પછી પ્રશ્ન જોઈએ આપણે કે માગ્યા મુજબ જવાબ લખો. પ્રશ્ન પહેલો છે, બેંકમાં નાણાં જમા કરાવવા શાનો ઉપયોગ થાય છે? તો બેંકમાં નાણાં જમા કરાવવા જમા પાવતીનો ઉપયોગ થાય છે. બીજો પ્રશ્ન, ખાતેદાર પોતાના ખાતામાંથી શાના શાના દ્વારા નાણાં ઉપાડી શકે? જવાબ, ખાતેદાર પોતાના ખાતામાંથી એક ઉપાડ ચીઠ્ઠી, બીજું એટીએમ કાર્ડ, ત્રીજું બેરર ચેક દ્વારા નાણાં ઉપાડી શકે છે. પ્રશ્ન ત્રીજો, ચેકમાં ચેક નંબર ક્યાં છાપેલો હોય? જવાબ, ચેકમાં ચેક નંબર નીચે તરફ આપેલ, ચેક નીચે તરફ આપેલ સફેદ પટ્ટીમાં ચેક નંબર છાપેલો હોય છે. ચોથો પ્રશ્ન, ડ્રાફ્ટ કોણ લખે છે? જવાબ, બેંક પોતાની બીજી શાખા ઉપર અથવા તો શાખા ન હોય તો એક બેંક બીજી બેંક ઉપર ડ્રાફ્ટ લખે છે. પ્રશ્ન પાંચમો, એટીએમનું પૂરું નામ જણાવો. જવાબ, ઓટોમેટેડ ટેલર મશીન. પ્રશ્ન છઠ્ઠો, બેંકમાં ખાતું ખોલાવતી વ્યક્તિએ ઓળખ માટે શાની પ્રમાણિત નકલ? જ્યારે વ્યક્તિ ખાતું ખોલાવતી હોય ત્યારે પોતાની વ્યક્તિની ઓળખાણ માટે શેની પ્રમાણિત નકલ આપવી પડે છે? જવાબ, એક પાસપોર્ટ, બીજું પાન કાર્ડ, ત્રીજું ડ્રાઇવિંગ લાઇસન્સ, ચોથું સરકારી ઓળખપત્ર અને પાંચમું ચૂંટણી કાર્ડમાંથી કોઈ પણ એકની પ્રમાણિત નકલ એટલે ટ્રુ કોપી આપવી પડે છે. પ્રશ્ન સાતમો, બેંકમાં ખાતું ખોલાવતી વ્યક્તિ રહેઠાણની ઓળખ માટે શાની પ્રમાણિત નકલ આપવી પડે છે? જવાબ, વીજળી બિલ, રેશન કાર્ડ, ટેલિફોન બિલમાંથી કોઈ પણ એકની પ્રમાણિત નકલ આપવી પડે છે. આઠમો પ્રશ્ન, બેંકમાં કયા કયા પ્રકારના ખાતા ખોલાવી શકાય છે? તો જવાબ જોઈએ આપણે, બેંકમાં 4 પ્રકારના ખાતા ખોલાવી શકાય છે. એક બચત ખાતું, બીજું ચાલુ ખાતું, ત્રીજું રિકરિંગ જમા ખાતું, પાંચમું બાંધી મુદત ખાતું. આ 4 પ્રકારના ખાતા બેંકમાં ખોલાવી શકાય છે. નવમો પ્રશ્ન, ચેકના પ્રકાર કેટલા છે ને ક્યા ક્યા? જવાબ, ચેકના 3 પ્રકાર છે. એક છે બેરર ચેક, બીજો ઓર્ડર ચેક, ત્રીજો ક્રોસ્ડ ચેક એટલે એકાઉન્ટ પે ઓનલી ચેક કહેવામાં આવે છે. ક્રોસ્ડ ચેકને એમનું બીજું નામ છે. તો આ ચેક લખી શકાય છે કુલ 3 ચેક થયા. પ્રશ્ન 10, બાંધી મુદત ખાતું કોણ ખોલાવે છે? જવાબ, લાંબા સમય સુધી જેને પોતાની પાસેની અમુક રકમની જરૂર ન હોય ત્યારે વધુ વ્યાજ મેળવવા વ્યક્તિ બાંધી મુદત ખાતું ખોલાવે છે. હવે આપણે જોઈએ બેંકના કાર્યો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. માં પહેલો મુદ્દો, બેંક ચોક્કસ બાંયધરી સાથે મકાન ખરીદવા, ખેડૂતને ખેતી માટે, વિદ્યાર્થીને અભ્યાસ કરવા, વાહન ખરીદવા, ઉદ્યોગ ધંધા માટે વગેરે જેવી કેટલીક બાબતો માટે લોન બેંક આપે છે. લોન આપે બેંક છે ને, વ્યક્તિને લોન આપે. બીજો મુદ્દો, અંગત કિંમતી ચીજવસ્તુ મૂકવા માટે લોકરની સુવિધા બેંક પૂરી પાડે છે. ત્રીજો મુદ્દો, કેટલીક બેંક વીમાના પ્રીમિયમ, વીજળીનું બિલ, ટેલિફોન બિલ, વિદ્યાર્થીની ફી વગેરે રકમ પણ સ્વીકારે છે. ચોથો મુદ્દો, વ્યક્તિઓને પગાર, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડ વગેરે બેંક ચૂકવે છે. પાંચમો મુદ્દો, કેટલીક બેંક વિદેશી નાણાંની ફેરબદલી પણ કરી આપે છે, રૂપિયામાંથી ડોલરમાં કે પાઉન્ડમાં તમને કન્વર્ટ કરી આપે.
છઠ્ઠો મુદ્દો, બેંક કેટલીક વ્યક્તિઓને ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડે છે. તો આ હતા બેંકના પાઠ માટે અગત્યના ખાલી જગ્યા પ્રશ્નો અને મુદ્દા સજાવો. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.